વેલકમ બેક. તો એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરી લઈએ કે આ સમાચાર આવી રહ્યા છે ઇસનપુર એટલે અમદાવાદથી, જ્યાં ટીપીનું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. નવી ટીપી મુજબ જગ્યા પરના દબાણને કોર્પોરેશન હટાવી રહ્યું છે. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ કામગીરી શરૂ કરી દેવાય છે. અમદાવાદના ઇસનપુરમાં આ કામગીરી છે. સ્થાનિકો અગાઉ કોર્ટમાંથી સ્ટે લઈ આવ્યા હતા, પરંતુ તેમ છતાં આ કામગીરી શરૂ કરાઈ છે. ઇસનપુરમાં ટીપીનું દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. અમે આપને મોબાઈલ ફૂટેજ આ દેખાડી રહ્યા છે, જેમાં કોર્પોરેશન દ્વારા જેસીબી લાવી કામગીરી હાથ ધરાય છે. જે સ્થાનિકો છે તેમની હાજરીમાં જે દબાણ હટાવવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. આ પહેલા સ્થાનિકો કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને કોર્ટમાંથી સ્ટે લઈ આવ્યા હતા, પરંતુ હાલ જે અપડેટ મળી રહ્યા છે, હાલ જે સમાચાર મળી રહ્યા છે, ઇસનપુરમાં જે ગેરકાયદે બાંધકામ છે ટીપી સ્કીમ મુજબનું તે હટાવવામાં આવ્યું છે. સ્થાનિકો અગાઉ પણ આ બાબતનો વિરોધ કરી ચૂક્યા છે. પોલીસ અધિકારીઓ અને કોર્પોરેશન તંત્રના અધિકારીઓની હાજરીમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નવી ટીપી મુજબ જગ્યા પરના જે દબાણો છે એ કોર્પોરેશન હટાવી રહ્યું છે. લાંબા સમયથી વડોદરા અને અમદાવાદ બંને જગ્યા પર કોર્પોરેશન તંત્ર દ્વારા વિવિધ જગ્યા પર નવી ટીપી સ્કીમ મુજબ દબાણો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે ઇસનપુર અમદાવાદના ઇસનપુરમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સંવાદદાતા મેહુલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, જે ઇસનપુરમાં કામગીરી હાથ ધરાઈ છે, જે માહિતી મળી રહી છે કે સ્થાનિક લોકો કોર્ટ ગયા હતા અને ત્યાંથી સ્ટે લઈ આવ્યા હતા, ત્યારબાદ શું આ અપડેટ મળી રહ્યા છે કામગીરીમાં? નિશ્ચિત, જેવી રીતે ઇસનપુર બસ સ્ટેન્ડની સામેની જે ભાગમાં જે દબાણ કરવામાં આવેલો છે, અમુક જે કોર્પોરેટના લેભાગુ તત્વો દ્વારા જે પ્રકારે દબાણ કરવામાં આવ્યું હતું તેને લઈને આ સાથે નોટિસો વારંવાર આપવામાં આવતી હતી, પરંતુ ત્યારબાદ જે લોકો છે જે પોતાનો વ્યવસાય ત્યાં કરી રહ્યા હતા તેઓએ કોર્ટમાંથી સ્ટે પણ લઈ આવ્યા, પરંતુ આજે કોર્ટ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે જે પ્રકારે દબાણ કરવામાં આવ્યું છે, દબાણ હટાવવામાં આવે ત્યારે આજે કોર્પોરેશનની બે ટીમો ત્યાં પહોંચી હતી અને જે પ્રકારે દબાણ કરવામાં આવ્યું હતું તમામ જે દબાણો છે તેને ત્યાંથી હટાવવામાં આવ્યું છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો. બિલકુલ મેહુલ, ધન્યવાદ જાણકારી માટે.